અમરેલીના સાવરકુંડલામાં આરએસએસના કાર્યકર્તા પર અજાણા શખ્સોએ કર્યો હુમલો. મણીબાઈ ચોકમાં આરએસએસના કાર્યકર ભાભલુભાઈ ખુમાણ ઉપર હુમલો થયો. અહીં બાઇક ટકરાવવા જેવી સામાન્ય બાબતે અસામાજિક તત્વો તૂટી પડ્યા. કાર્યકરને ઈજા થતાં તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. દેવભૂમિ દ્વારકામાં દરિયામાં ઘૂસણખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયોગ. જિલ્લાના તમામ માછીમારોની બોટમાં ઓપરેશન ટીક અંતર્ગત QR કોડ લગાવાયા, જે સ્કેન કરીને બોટની તમામ વિગતો મેળવી શકાશે. ગીર સોમનાથમાં ઉનામાં મોબાઈલમાં થયો બ્લાસ્ટ. યુવાનોના ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી નીકળ્યો ધુમાડો. મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના સીસીટીવીમાં કેદ. મોબાઈલ બ્લાસ્ટની ઘટનામાં યુવકનું આ બાદ બચાવ. ભાવનગરના મહુવામાં 30,000 જેટલા રેશન કાર્ડ બંધ કરી દેવાતા મુશ્કેલી થઈ. રેશનના દુકાનદારોએ મામલતદારને આપ્યું આવેદન. ગાંધીનગરથી આવેલી પુરવઠા વિભાગની ટીમે ચેકિંગ દરમિયાન કોઈ કારણોસર રાશન કાર્ડ બંધ કરી દીધા હતા. જૂનાગઢ મંથલીના આખા ગામે દબાણ હટાવાયું. 35થી વધુ આસામીઓને નોટિસ ફટકારાઈ કે જેનું પાલન ન થતાં થઈ કાર્યવાહી. ગૌચર જમીન ખુલ્લી કરાઈ. ખેડાના ગળતેશ્વરમાં પડાલ ગામે જૂથ અથડામણ. એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ. નમાઝ પઢવાને લઈને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. રમજાન માસની નમાઝ અદા કરવા માટે માથાકૂટ થઈ ગઈ. બંને જૂથ સામસામે આવ્યા, પથ્થરમારો થયો. હાલ પોલીસે મામલો થાળે પાડ્યો. આણંદના અકલાવડી શાળામાં PT શિક્ષક પર દુષ્કર્મનો આક્ષેપ. 17 વર્ષની વિદ્યાર્થિનીને ભગાડી જઈ 13 દિવસ સુધી દુષ્કર્મ કરવાનો આરોપ. રમતગમતમાં આગળ વધવાની લાલચે ફસાવી હોવાની ફરિયાદ. શિક્ષકની અટકાયત. અંબાણી પરિવારના પ્રી વેડિંગ પ્રસંગમાં ચોરીના પ્રયાસો પર્દાફાશ. દિલ્હીથી આવેલા 5 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. મોંઘી કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ પકડાઈ. જ્યાં અંબાણીની ઇવેન્ટમાં પ્રવેશ પ્રતિબંધ હોવાથી પ્લાન નિષ્ફળ ગયો. અમદાવાદમાં એમેઝોન કંપનીમાં નવા TVનો ઓર્ડર આપી નવા TVની જગ્યાએ જૂના TV બોક્સમાં પેક કરીને ઓર્ડર કેન્સલ કરવાનું કૌભાંડ સામે આવ્યું. એમેઝોનના ડિસ્ટ્રીબ્યુટર સાથે કામ કરતા લોકો દ્વારા જ બોક્સમાંથી નવા TV કાઢીને જૂના TV મૂકી દેવાનું કૌભાંડ કરાતું હતું. જોકે કંપનીને ખ્યાલ આવતા સમગ્ર મામલે પોલીસે 11 આરોપીની સામે ફરિયાદ નોંધી 3ની ધરપકડ. સુરત મહુવાના કરચેલિયા ગ્રામ પંચાયતે બાકી વેરાને અનુલક્ષીને દુકાનો સીલ કરી. 94 જેટલી દુકાનોના બાકી વેરા ન ભરાતા સીલ કરાય. 6,87,925 રૂપિયા વેરો બાકી રહેતા મિલકતને લાગ્યા સીલ. સુરત ઓલપાડના કન્યાશી ગામે હરસિદ્ધિ માતાના મંદિરમાં ચોરી. કબાટમાં પડેલી રોકડ રકમ ઉઠાવી ગયા તસ્કરો. મંદિર બહારના CCTV કેમેરામાં ચોર કેદ થયા. અમદાવાદના ધોળકાની સોસાયટીઓમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ. ગાયત્રી સોસાયટી, અશ્વમેધ સોસાયટી, સુરભી સોસાયટી, સાંઈ દર્શન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. ક્યાંક રોકડા, ક્યાંક દાગીનાની તો ક્યાંક માલિકને લાયસન્સવાળી રિવોલ્વર ચોરાય. ચોરોને નથી રહ્યો પોલીસ સોંપણી. અરવલ્લીના ધનસુરામાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી. સ્ટેટ ફ્લાઇંગ સ્કોડે ગેરકાયદે રીતે ખનીજનું વહન કરતા 7 ટ્રક ટ્રેલર જપ્ત. બોક્સાઇડ ધાતુનું કરાતું હતું ગેરકાયદે ખનન. અંદાજે 2,75,00,000 નો મુદ્દા માલ જપ્ત. અમદાવાદના સરખેજ આશ્રમ બાબતે ફરી એકવાર વિવાદ સપાટી પર આવ્યો. ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા અંગે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ. જૂનાગઢમાં હરિહરાનંદ ભારતી બાપુએ કહ્યું કે મૌખિક સમાધાન અમને મંજૂર નથી. હું જીવું છું ત્યાં સુધી આશ્રમનું સંચાલન મારી જ પાસે રહેશે. સુરેન્દ્રનગરના વઢવાણના બાળા ગામે પાણી માટે મહિલાઓનો વિરોધ. પીવાના પાણીની ટાંકી જર્જરિત છે. ગામમાં તળાવની અંદર 3 વર્ષથી નથી આવ્યું સૌની યોજનાનું પાણી. પંચાયત કચેરીએ મહિલાઓએ કર્યા સૂત્રોચ્ચાર. બનાસકાંઠામાં ઇઢાટા માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો વિરોધ. 20 દિવસથી પાણી ન મળતું હોવાનો ખેડૂતોનો દાવો. ફરિયાદમાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. વારંવારની રજૂઆતો પણ ધ્યાને ન લેવાતી હોવાનો આક્ષેપ. મહીસાગરના બાલાશિનોરમાં ડમ્પિંગ સાઇટ મુદ્દે ગ્રામજનોમાં રોષ ફેલાયો. મેસર્સ મોર્ય કંપનીની ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવે છે ઝેરી કેમિકલ વેસ્ટ. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારાય ચીમકી.
મહીસાગર એસટીના નિવૃત્ત કર્મચારીઓએ નિવાસી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પેન્શન વધારાની માંગ સહિતની વિવિધ માંગણીઓને લઈને આપ્યું આવેદનપત્ર. મહેસાણામાં વિજાપુરની પામોલ દૂધ મંડળીમાં ગ્રાહકોનો હંગામો. પશુ આહારના વેચાણમાં 50 રૂપિયા વધારે હોવાની રાવ. વધુ રૂપિયા લેનાર કર્મચારીઓને ફક્ત 10 દિવસ માટે સસ્પેન્ડ કરાયો હતો. સસ્પેન્ડ કરી ફરીથી કર્મીને નોકરી પર પરત લેવાતા વિવાદ. વધારે પૈસા લેવામાં કારોબારી પણ ભાગીદારીમાં હોવાનો આક્ષેપ. અગાઉ પણ પશુ આહારમાં 80 રૂપિયા વધુ લેવાતા હતા. વડોદરામાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓનો દુકાન બંધ કરીને વિરોધ. કોર્પોરેશનના શોપિંગ સેન્ટર તોડીને હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવાના નિર્ણયનો વિરોધ. પદ્માવતી શોપિંગ સેન્ટર તૂટતા 230 વેપારીઓ રોડ પર આવી જશે. દુકાનદારોની વૈકલ્પિક જગ્યાની માંગ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કર્મચારીઓની સચિવાલય ખાતે વિરોધ. જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ. ફિક્સ પ્રથા નાબૂદ કરવા તમામ કર્મચારીઓના સચિવાલયમાં ધામા. સચિવાલય ગેટ 1 નંબર બંધ કરવાની ફરજ. રાજ્યભરમાં ગરમીના તાપમાનમાં સતત વધારો. આગામી 5 દિવસોમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે. હોળી સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. અમદાવાદમાં 3 દિવસમાં તાપમાન 37 ડિગ્રીને પાર જશે. સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પણ 3 ડિગ્રીનો વધારો થઈ શકે. જૂનાગઢની જુડા કચેરીનો ઘેરાવ કરીને ખેડૂતોએ ધરણા કર્યા. ટીપી રદ કરવા મુદ્દે ખેડૂતોના 5 દિવસથી ધરણા, છતાં કોઈ અધિકારી ખેડૂતો પાસે નહીં આવ્યા. અહીં ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય, છતાં કોઈ વળતર આપવામાં નથી આવતું, જેથી ઝાંઝરડા સુખપુર જોશીપરાના ખેડૂતોમાં રોષ. ગાંધીનગરમાં શાળા સંચાલક મંડળના કાર્યરત 2 સંચાલક મંડળને મર્જ કરીને 1 મંડળ બનાવવામાં આવ્યું. અહીં રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ નામના નવા મંડળની રચના કરાય, કે જેમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે શંકરસિંહ રાણાની નિમણૂક કરાય. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ટળી મોટી દુર્ઘટના. લક્ષ્મીકૃપા ભાગ 2માં મકાનની સંપૂર્ણ છત તૂટી પડી. ઉપરના માળે બેઠેલા 4 લોકો છત સાથે નીચે પટકાયા. પ્રોપર્ટીનો ઉપયોગ ન કરવા મહાનગરપાલિકાની સૂચના. અમદાવાદના બોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા 4 દિવસના રિમાન્ડ પર. કોર્ટે 18 માસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં એસીબીએ રાણાની ગુરુવારે કરી હતી ધરપકડ. અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીએમ જય કાર્ડ હોવા છતાં સારવાર માટે રૂપિયા લેવાનો મામલો. પીડિત નાયક પરિવારે વર્ણવી આપીથી કહ્યું કે અમારી પાસે રૂપિયા ન હોવાથી ઉછીના લઈ 2 લાખ રૂપિયા ભર્યા બાદ શરૂ થઈ સારવાર. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસીની પરીક્ષામાં ચોરી. 3જા સેમેસ્ટરની પરીક્ષામાં માઇક્રોકોપી સાથે પકડાયો વિદ્યાર્થી. વિદ્યાર્થીએ ચપ્પલમાં છુપાવી હતી માઇક્રોકોપી. સુરત શાહજહાં ફ્લાઇટ રનવેમાં ટ્રકને અડી જતા વિંગને નુકસાન. ફ્લાઇટમાં 162 યાત્રીઓ સવાર હતા. અહીં મોટી દુર્ઘટના ટળી. માટી લાવતી ટ્રકના ચાલકે રનવે પાસે પાર્ક કરતા બની ઘટના. ફ્લાઇટ ઉતરણ બાદ રનવેથી એપ્રોન તરફ જતી હતી અને એર ઇન્ડિયા એક્સપ્રેસથી સુરત શારજા ફ્લાઇટને નુકસાન થયું. રાજકોટમાં મહિલા કોર્પોરેટરના પતિ મનસુખ જાદવનું કારસ્થાન. આંગણવાડીના નામે 1000 વારનો પ્લોટ પચાવી લીધો. શિવમ પાર્ક વિસ્તારમાં કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય બનાવી દીધું. શિવમ સોસાયટીમાં કોમન પ્લોટ પર કર્યું દબાણ. પ્લોટ પર 5 દુકાનો બનાવી હતી. જામનગર પોલીસ લોકસભા ચૂંટણી માટે સતર્ક. અહીં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસની ફ્લેગ માર્ચ યોજાય. અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ ચૂંટણી યોજાય તેવો પ્રયાસ. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. જામનગરમાં કોંગ્રેસ નેતા અને વકીલની હત્યા અંગે બાર એસોસિએશનની બેઠક મળી હતી. વકીલ હારૂન પલેજાના હત્યારાઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી કરાઈ માંગ. આ અંગે જિલ્લા કલેક્ટરને વકીલો આવેદનપત્ર આપશે. હત્યાના વિરોધમાં કામગીરી બંધ રાખી. અમરેલીમાં 1 સાથે 3 સિંહબાળના મૃત્યુ. સિંહ સાથે સિંહબાળની ઇનફાઇટમાં થયા મૃત્યુ. જાફરાબાદના માઇન્સ વિસ્તારમાં બની ઘટના. સિંહબાળનો ઉછેર થાય તે પહેલાં મૃત્યુ થતાં ઉઠ્યા સવાલ. બનાસકાંઠાના પાલનપુરમાં બ્લેકલિસ્ટેડ કંપનીએ ફરી બ્રિજનું કામ સોંપાતા વિવાદ. ઓક્ટોબર મહિનામાં પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજના ગડર ધસી પડતા 2ના મૃત્યુ નિપજ્યા. તે સમયે
जीपीसीए कंपनी ने ब्लेकलिस्ट कर 11 लोग सामने फरियाद करी थी, जो कि 4 महीना पछी फरी एज ब्रिज नु काम एज कंपनी ने सौंपाता विवाद सर्जायो। बनासकांठा में वीरपुर पाटिया पास पानी की लाइन में भंगाण, धरोई मुख्य पाइपलाइन में गाबड़ू पड़ता पानी वेड़फाट, पाइप में 20 फूट ऊंचा फुवारा उड़ा। गुजरात में सौप्रथमवार नेशनल दिव्यांग व्हीलचेर क्रिकेट टूर्नामेंट मेहसाणा विसनगर में योजाए, अहीं साकरचंद पटेल यूनिवर्सिटी और उत्तर गुजरात विकलांग कल्याण संघे कर्युं आयोजन, भारतना 8 राज्यों की टीमों टूर्नामेंट में लीधो भाग। केन्द्रीय गृहप्रधान अमित शाह चूंटणी प्रचार न कर्या, श्री गणेश सुभाष चौक पास आवेला भीड़भंजन हनुमान मंदिर में दर्शन कर प्रचार ने करी शुरुआत, सुभाष चंद्र बोस की प्रतिमा ने फूलहार चढ़ावी कर्या प्रणाम। अमित शाह अमदावाद भाजप मध्यस्थ कार्यालय पर महत्वपूर्ण बैठक करी, मुख्यप्रधान भूपेन्द्र पटेल हर्ष संघी तेमज गांधीनगर लोकसभा विस्तार धारासभ्यों रहा उपस्थित, गांधीनगर लोकसभा की 7 बैठकों अंगे चर्चा, महत्तम मतदान थाय तेवा प्रयास साथे दरेक मतदार सुधी पहोंचवा तको। अमित शाह अमदावाद में चूंटणी प्रचार दरमियान कर्यु संबोधन, कहू कि भाजपा राज में आतंकवाद नक्सलवाद घुसणखोरी नाबूद थी, 2047 सुधी में भारत ने विश्व नंबर एक देश बनावानी नेम छे, 10 वर्ष में मोदीए देश ने समृद्ध करवानुं कर्युं छे काम। अमदावाद में केन्द्रीय गृहप्रधान अमित शाह की सूचना पची धारासभ्यों एक्शन में, तमाम धारासभ्यों ने विधानसभा प्रमाण कार्यालय खोलवानी सूचना, नारणपुरा कार्यालय तात्कालिक शुरू करायु, आवतीकाले घाटलोड़ा विधानसभा में कार्यालय शुरू कराशे, सवारे 9 वागे सीएम हस्ते कामगीरी कराशे शुरुआत। आपना राष्ट्रीय संयोजक केजरीवाल और पंजाब सीएम भगवंत माने वडोदरा में प्रचार कर्यो, लोकसभा में इंडिया गठबंधन तरफ थी भावनगर और भरूच बैठकों पर लड़शे आप, केजरीवाले लोग पास एक मौको मांग्यो तो सीएम माने कहू भाजप तोड़बाजी पार्टी है। अरविंद केजरीवाले वडोदरा में प्रेस कॉन्फरेंस योजी प्रचार कर्यो, कहू कि गुजरात में बेज पक्ष चाले छे ते बात खोटी साबित करी, तेमणे पेपर लीक और लठ्ठाकांड जेवा मामला पर 26 सांसदों अवाज न उठाव्यो होवानो आक्षेप कर्यो। वडोदरा भाजपमांथी हकालपट्टी बाद ज्योति पंड्यानो होकार, कहू कि मारा मन में केसर्यो हतो छे अने मरीश त्यां सुधी रहेशे, वडोदरानी जनता मारी साथे छे, लोकोनी इच्छा हशे तो आगळनो निर्णय पण करीश। राजकोट में लोकसभा माटे उम्मीदवार जाहिर थाय ते पहला शहर कांग्रेस में भड़को, कांग्रेस उम्मीदवार तरीके विक्रम सोराणी नाम चर्चा में आता विवाद, कांग्रेस एक जूथे एआईसीसी में करी रजूआत, विक्रम सोराणी आप में होवानू अने भाजप साथे जोड़ायेलो होवानो दावो करायो, जारे कि कांग्रेस एक जूथ विक्रम सोराणी तरफेण में होवाथी विवाद। ભાવનગરના ભાજપના ઉમેદવાર નીમુ બાંભણિયાએ બોટાદની મુલાકાત લીધી, કાર્યકર્તાએ તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું, જિલ્લા ભાજપ કાર્યાલયમાં તેમણે હોદ્દેદારો સાથે બેઠક યોજી 5 લાખ કરતાં વધુ મતથી જીતવાની આશા વ્યક્ત કરી। પોરબંદર કોંગ્રેસમાં મોટું ભંગાણ, એનએસયુઆઈના 75 જેટલા કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું આપ્યું, એનએસયુઆઈના કુલ 400 જેટલા કાર્યકર્તાઓ રાજીનામું આપશે, આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ। सूरत महुआना धारासभ्य मोहन धोड़ियानो स्थानिकोए लीधो उधड़ो, वाकानेर गामे एक कार्यक्रम दरमियान ग्रामजनों साथे माथाकूट थई, बारडोली जतो मार्ग जर्जरित होवाथी ग्रामजनों द्वारा वारंवार रजूआत छतां रस्तो न बनता धारासभ्य पर अकड़ाया, घटनानो वीडियो वायरल। अर्बुदा सेना अध्यक्ष विपुल चौधरीए पाटीदार संस्था पर करेला प्रहार मुद्दे माफी मांगी, कहू कि मैं मारी चिंता में जे समाजनुं नाम लीधुं ते शरत चूक हती, सहकारी क्षेत्रे खानगीकरण चिंताનો વિષય, વિપુલ ચૌધરી પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ હોવાનું આપ્યું હતું નિવેદન। અમદાવાદના ધોળકા માર્કેટયાર્ડના ચેરમેને અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ રાજીનામું આપ્યું, રાજીનામાનું કારણ ભ્રષ્ટાચાર હોવાની ચર્ચા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચેરમેન પ્રવીણસિંહ ડાભી વિરુદ્ધ તપાસની કરી હતી માંગ। અમદાવાદ રેલવે સ્ટેશનથી ગાંજા સાથે માતા પુત્ર પકડાયા, રેલવે એસઓજી પોલીસે 1,93,000 ની કિંમતનો 19 કિલોથી વધુ ગાંજો કબજે કર્યો, આરોપીઓ મહારાષ્ટ્રથી ગુજરાત આવ્યા। સુરતના માંગરોળના વાંકલ ગામે મંદિરમાં ચોરી, કરુણાસાગર મંદિરમાંથી તસ્કરો દાન પેટી તોડી 50,000 રોકડ લઈ ગયા, પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ।
સુરતમાં ચોરીના રવાડે ચડેલો સીએનો વિદ્યાર્થી પકડાયો. મોપેડના ડિકીમાંથી રોકડ અને કિંમતી વસ્તુની ચોરી કરતો હતો. પોલીસે 34,000 નો મુદ્દામાલ જપ્ત કરી હાથ ધરી તપાસ. મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે એક સાથે 15 દુકાનોના તૂટ્યા તાળા. અજાણા શખ્સોએ નાની મોટી વસ્તુઓ અને રોકડની કરી ચોરી. કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવીમાં ચોરી કરનાર શખ્સો જોવા મળ્યા. ફરિયાદ નોંધાવવા વેપારીઓની તજવીજ. સુરેન્દ્રનગરમાં વધુ 50 લોકોની ધર્મ પરિવર્તનની અરજી. સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ કરી હતી અરજી. અહીં 14 એપ્રિલના રોજ 50 લોકો અપનાવશે બૌદ્ધ ધર્મ. અસ્પૃશ્યતાને કારણે સુરેન્દ્રનગરમાં વધ્યા ધર્મ પરિવર્તનના કિસ્સા. અમદાવાદના કુહા ખાતે બોગસ ડોક્ટર ઝડપાયો. ડોક્ટર વિવેક એસ જાદવના ઓમ ક્લિનિકમાં રમેશ અન્ય વ્યક્તિ પ્રેક્ટિસ કરતો હતો. ડોક્ટરના નામે રમેશ ઠાકોર પ્રેક્ટિસ કરતો હોવાનું ધ્યાને આવતા કાર્યવાહી. આરોગ્ય વિભાગે ડોક્ટરનું ક્લિનિક સીલ કરી દીધું. રાજકોટમાં પ્રેમલગ્ન વિવાદમાં આધેડનું અપહરણ. દ્વારકા પદયાત્રા જતા સમયે કરાયું અપહરણ. ભાણેજમાં પ્રેમલગ્નની અદાવત રાખી છોકરીના પરિજનોએ કર્યું અપહરણ. અપહરણ કરનારે ફોન કરી પરિજનોને ધમકી પણ આપી. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટમાં પ્રેમલગ્ન વિવાદમાં પ્રૌઢના અપહરણના 48 કલાક બાદ પણ માહિતી ના મળતા પરિવારજનોએ પોલીસે પાસ કર્યો મદદનો પોકાર. રતિભાઈ ભરવાડ નામના પ્રૌઢ દ્વારકા પદયાત્રામાં જતા હતા ત્યારે કેટલાક શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું અને આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી.